નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે 12 વાર્તા શ્રમનું મૂલ્ય. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાર્તાઓ ખૂબ જ ઉપયોગી છે. નાની નાની વાર્તાઓ બાળકોમાં જ્ઞાન અને નીતિના બીજ વાવે છે. બાળકોને સારા ખરાબ કે પોતાના પ્રકારનો બોધ વાર્તાના માધ્યમથી થઈ જાય છે. વાર્તાઓને બાળકોના વ્યક્તિ વિકાસ તથા સુસંસ્કારોના બીજ વાવવાનું સશક્ત માધ્યમ માનવામાં આવે છે. પહેલા આ કામ દાદા દાદી દ્વારા સહેજ રૂપે થતું હતું, પરંતુ પશ્ચિમની અસર અને સમયના અભાવના કારણે લોકોએ એ તરફ ધ્યાન આપતા નથી. આથી યુગ નિર્માણ યોજનાએ સચિત્ર 12 વાર્તાઓ બાળકોને ભરપૂર મનોરંજન સાથે યોગ્ય માર્ગદર્શન તથા ઉત્તમ પ્રેરણા આપવાનું કાર્ય હાથ ધર્યું. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે 12 વાર્તા શ્રમનું મૂલ્ય. મૂર્તિકાર સાથે રડ્યો. એક શિલ્પીએ ખૂબ સુંદર મૂર્તિ બનાવી. તે ઘણીવાર સુધી તેને ફેરવી ફેરવીને જોતો રહ્યો. પછી દુષ્કેને દુષ્કે રડવા લાગ્યા. લોકોએ શિલ્પીને રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે બહુ શોધવા છતાંય મને આમાં કોઈ ભૂલ દેખાતી નથી. જો મારી નજર ઝીણી ભૂલને નહીં શોધી શકે તો ભવિષ્યમાં હું આના કરતાં વધારે સુંદર મૂર્તિ નહીં બનાવી શકું. મનુષ્યની આવી ભાવના જ તેને પ્રખર અને શ્રેષ્ઠ બનાવે છે. માણસે વારંવાર જોવું જોઈએ કે મારા કાર્યમાં ક્યાંય કોઈ ભૂલ તો રહી ગઈ નથી ને. ફક્ત કાર્ય કરીને સંતોષ માનવો જોઈએ અને તેને ભગવાનના ભરોસે છોડી ના દેવું જોઈએ. જય ગુરુદેવ.